જે રીતે વડોદરાની યુનિવર્સિટી વિવાદોની યુનિવર્સિટી બની છે અને જે રીતે હવે કોમર્સ ફેકલ્ટીમાં વિવાદ સામે છે કે જેમાં વિદ્યાર્થીઓને જે પરિણામ આપવામાં આવ્યા એ વહેલા તો આવ્યા પરંતુ એ આવ્યા કારણ કે પાંચસોથી વધુ વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક આપવામાં આવ્યા છે જો એ પ્લસ પ્લસ રેન્કિંગ ધરાવતી આ યુનિવર્સિટી હોય તો પછી શૂન્ય માર્ક અહીંના વિદ્યાર્થીઓ કેવી રીતે લાવે તેવા સવાલ વિદ્યાર્થીઓ પણ પૂછી રહ્યા છે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું જે રીતે આ પરિણામ આવ્યા છે આપણે રજૂઆત કરી હતી શું મામલો છે તંત્ર શું કહી રહ્યું છે એકત્રીસમી ડિસેમ્બરના ના એકત્રીસમી જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યા હતા કોમર્સ ફેકલ્ટી દ્વારા વીસમી ડિસેમ્બરના રોજ જે પરીક્ષાથી હતી સમાપ્ત થઈ હતી પરીક્ષા સમાપ્ત થયા પછી ચાલીસ દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવ્યું અને ઇતિહાસમાં પ્રથમવાર આવું થયું હશે કે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી દ્વારા આ ઇન્ટરનલના જે પરીક્ષાના જે પરિણામો હતા એ ઓનલાઈન વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યા દરેક વિદ્યાર્થી મિત્રો પોતાના પ્રોફાઇલમાં લોગિન કરીને જે એમના પરિણામો છે એ જોઈ શકતો હતો પરંતુ આ પરિણામની અંદર જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી હતી એમાંથી જે એ લોકોને માર્ક્સ લાગતું હતું કે આટલા અમારા માર્ક્સ આવવા જોઈતા હતા એ માર્ક્સ કોમર્ન ફેકલ્ટી દ્વારા એ લોકોને આપવામાં આવ્યા ન હતા પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકોને કેટલાક વિષયમાં જીરો જીરો માર્ક્સ આપવામાં આવ્યું છે ત્રીસ પ્રશ્ન હતા ત્રીસ પ્રશ્નના ત્રીસ માર્ક્સ હતા ત્રીસમાંથી વિદ્યાર્થીઓ કહે છે કે અમારા બે આવે પાંચ આવે દસ આવે પણ ઝીરો તો ના આવે સાચી વાત છે ઝીરો તો એ લોકોના ના આવે કેટલીક એવા કેટલાક એવા પણ સબ્જેક્ટ છે જેમાં વિદ્યાર્થીઓને લાગે છે કે એમના માર્ક્સ વીસ આવ્યા છે પચીસ આવ્યા છે પરંતુ એમાં પણ વિદ્યાર્થીઓને ત્રણ માર્ક્સ પાંચ માર્ક્સ આવા માર્ક્સ આપવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓ આલામાં એક ચર્ચાનો વિષય બન્યો હતો અને વિદ્યાર્થીઓ ચિંતિત હતા કે આટલા ઓછા માર્ક્સ કંઈથી આવી શકે પેપર આવ્યા આ ત્રીસ માર્ક્સનું પેપર હતું અને વિદ્યાર્થીની જેવી ફરિયાદ અમારા પાસે આવી

પરંતુ બે માર્ક શૂન્ય માર્ક આવા માર્ક વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે સત્તાધીશોની ભૂલ હાલ જણાઈ રહી છે